लॉकडाउन 4માં દુકાનદારોને 4 વાગ્યા સુધીનો સમયગાળો અપાયો છે, જે અનુકૂળ ન હોવાનો સૂર વેપારીઓ દ્વારા વ્યક્ત થયો છે। લોકડાઉન 4માં સરકાર દ્વારા વેપારીઓને સવારે 8 થી સાંજે 4 સુધી ધંધો કરવા છૂટ અપાઈ છે, જેના લીધે વેપારીઓમાં કચવાટ ફેલાયો છે। અગાઉ કચ્છમાં 7 થી 7ની છૂટછાટો હતી, જે હવે છીનવાઈ છે, ઉપરાંત સમય ઘટી ગયો છે। ભુજના વાણિયાવાડ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે સરકારે સમય ઘટાડતા વેપારીઓના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે। એસટી બસો બંધ છે, ગ્રાહકો આવતા નથી, સરકારે સમય વધારવો જોઈએ તેવી માંગ ઉઠી છે। 2 મહિના ધંધા બંધ રહ્યા એક તરફ માઠી છે, બીજી તરફ સમય ઘટી જતા વેપારીઓનો મરો થયો છે। તેવામાં ઓડ અને ઇવન પદ્ધતિ મુદ્દે કોઈ સ્પષ્ટતા તંત્ર દ્વારા ન આપતા વેપારીઓ મૂંઝાયા છે। મારું નામ અબ્દુલ જબ્બાર ખત્રી। તકલીફમાં એવું છે કે જે આ દુકાનનો પહેલાં ટાઈમ અમારે 7 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો, તો એમાં અમે દરેક રીતે વ્યવસ્થિત કામ કરી શકતા હતા। હવે ઓછા સમયમાં અમારે વધુ કામ કરવાનું છે અને વધારે ગ્રાહક અમારી મુલાકાત ઓછા સમયમાં લેવાના છે, તો સ્વાભાવિક રીતે ભીડ થશે એવું અમને લાગે છે। પણ જો અમારી પાસે 12 કલાકનો સમય હતો તો ગ્રાહક જે લિમિટેડ આવે છે એ 12 કલાકમાં આવે, તો એમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સન પણ જળવાઈ રહેતું હતું અને બધી રીતે કામ સુચારુ રીતે અમે પાર પાડી શકતા હતા। અને જેમ ટાઈમ ઓછો કરવામાં આવ્યો છે તો એના કારણે કદાચ ગરદી વધે એવું અમને લાગી રહ્યું છે। તંત્ર પાસે અમારી અપેક્ષા એમ છે કે જેટલું બની શકે પ્રજાને સુવિધા થાય એવી રીતના નિયમો બહાર પાડે, અને નિયમો બહાર પાડે તો એની પૂરી જાણકારી અમારા સુધી પહોંચાડવામાં આવે। કારણ કે અમને પેપરમાં કંઈક બીજું જાણવા મળે છે, ટીવી જોઈએ છીએ તો એમાં બીજી પ્રકારના સમાચાર હોય છે, ઘણી વખત જાહેરનામાના અમારી પાસે વોટ્સએપ પર ફોટા આવતા હોય છે તો એમાં કંઈક અલગ લખેલું હોય છે, ઘણી વખત એ રીતના વાક્યો લખેલા હોય છે કે એનું અર્થઘટન શું થાય છે એ અમે સામાન્ય માણસો સમજી નથી શકતા। તો અમને અમારી ભાષામાં સમજાવવામાં આવે, તેવી જ રીતે પ્રજાને પણ જે છે વેપારીઓ પાસે જવા માટે કઈ રીતે જવું આ તે બધું એમને સીધી સરળ ભાષામાં સમજાવવામાં આવે તો દરેક રીતે સુચારુ રીતે સંચાલન થઈ શકે। મારું નામ પ્રકાશ મહારાજ। હાલમાં તકલીફ એ છે કે આ જે ગવર્મેન્ટની યોજના છે કે એકી બેકી વારી અમારા કને સાહેબ આખા દિવસમાં 5 ગ્રાહક પણ આવતા નથી, રાઈટ? 5 ગ્રાહક પણ આવતા નથી, એકને એક તકલીફ છે। આટલા અમે 42 દિવસ થી એમને એમ ઘરમાં ફ્રી બેઠા છીએ, હવે માન પાટે ચડ્યો તો આ નવી યોજનાઓ આવી। એકચ્યુઅલી ભુજનો એક કેસ નથી સાહેબ, એના માટે કાંઈક તમે કાંઈ અમારા માટે યોગ્ય પગલાં લો। તમારો જે છે નિર્ણય બરાબર જ છે, પણ અમારી પણ તકલીફ તમે જુઓ। અમારા કને સાહેબ આખા દિવસમાં બપોર સુધી 12 વાગ્યા સુધી 1500-700નો વેપાર થાય છે, એમાં પછી બપોરના સીધો 5:30-6 વાગે ગ્રાહક આવે છે, ત્યાં સુધી અમે ફ્રી જ બેઠા હોઈએ છીએ। હવે આનો રસ્તો તમે યોગ્ય કાઢો, અમારા દ્રષ્ટિએ યોગ્ય નથી સાહેબ। એનું કારણ છે કે 12 ને 10 થી અમારા કને કોઈ ગ્રાહક 5:30-6 ગ્રાહક આવે છે સાહેબ, અમે એટલા કલાક ફ્રી બેઠા હોઈએ છીએ, આવા તડકામાં કોઈ નીકળતો નથી, અમે માણસો કને પૈસા જ નથી એકચ્યુઅલી। રાજેશ મહેતા સાહેબ, મારો વાણિયાવાડમાં રેડીમેડ ગાર્મેન્ટનો ધંધો છે અને દિવસની અંદર લેખેલા 2 થી 4 ગ્રાહકો આવે છે, અને એનામાં પણ વેપાર થાય કે ન થાય એ પછીની વસ્તુ છે, માણસો જોવે, ભાવ કરાવે અને પછી લે ના લે, અને એનાથી પણ નવી નવી રોજ સ્કીમો આવે છે કે એક દિવસ ખોલવાનું, એક દિવસ બંધ, એક દિવસ ખોલવાનું, એક દિવસ બંધ, બરાબર? અત્યાર સુધી 7 થી 7 વાગ્યા સુધી ખોલવાનું હતું, હવે ગવર્મેન્ટે 4 વાગ્યાનો ટાઈમ કર્યો અને 4 વાગે પણ ઘરે પહોંચી જવાનું, એટલે 3 વાગે દુકાન બધાવવાની વ્યવસ્થા કરીએ ત્યારે 4 વાગે ઘરે પહોંચી શકાય, અને એનામાં પણ અત્યારે ધંધા તો ઓંબી નથી અને આગળ જતાં પણ ધંધાનું શું થશે એનું કંઈ ખબર જ નથી, ભવિષ્ય દેખાતું નથી, અને અત્યારે બીજા જે બહારેથી આવે છે જે લોકો એને જ કચ્છની અંદર આટલો કોરોના ફેલાવેલો છે, પ્રોપર આપણને અહીંયા કચ્છનો તો એક કેસ પણ નથી, બહારેથી આવીને બોલાવે છે અને એના જ હિસાબે બહારના ભોગે જો કચ્છવાળા મરે છે, તો આનો કંઈ રસ્તો જો તંત્ર વિચારી અને આગળ કાઢે તો બધા માટે સારું થાય એવી અમારી ઈચ્છા છે, અને કોકના ભોગે કોક દંડાય છે એવી અત્યારે કચ્છની પરિસ્થિતિ છે, બરાબર? અને રોજ હરેકમાં અલગ અલગ વસ્તુ ફરે છે, કોઈ મીડિયા કાંઈ કહે છે, કોઈ કાંઈ કહે છે, કોઈને કાંઈ હકીકતમાં પૂરી ખબર પણ નથી કે કાલે શું કરવાનું છે। બસ તંત્ર પાસે અપેક્ષા તો અત્યારે એવું છે કે આખા ભારત લેવલે છે, પણ છતાં વેપારીની વ્યથા સમજી અને થોડોક જો ટાઈમ વધારે અને જૂનો જો 7 થી 7નો ટાઈમ કરી અને અમારા માટે વિચારીને તંત્ર જો યોગ્ય પગલાં લે તો અમારી બસ તંત્ર પાસે એટલી અપેક્ષા છે।